જામનગરમાં લાલ બંગલા કમ્પાઉન્ડમાં આવેલ આધાર કાર્ડ કેન્દ્ર પર કોઈ મુદ્દે મહિલાઓ વિફરતા હોબાળો થયો હતો. થોડીવાર માટે વાતાવરણ ભારે તંગ બની જતા લોકો ટોળે વળ્યા હતા. અમુક મહિલાઓ પાસેથી આધાર કાર્ડ કઢાવવા રૂપિયા 2000 વસૂલાતા હોવાનો આરોપ મહિલાઓએ લગાવ્યો હોવાની પણ ચર્ચા છે. આ ભાઈ હું આગળ 2000 રૂપિયા આધાર કાર્ડ ના લઈ ગયા. પૈસા લીધા હશે, અહીંયા બેન આવ્યું હોય તો અહીંયા પછી ચાર્જ લખેલો છે, આ બેન અહીંયા આવી ગયો બરાબર. અને એ પાસે સ્લીપ ગવર્મેન્ટ માન્ય છે. ગુજરાતમાં ખેડૂતોના વિવિધ પ્રશ્ને આરએસએસ સમર્થિત મનાતા સંગઠન કિસાન સંઘે જ સરકાર સામે આંદોલન છેડતા આશ્ચર્ય સર્જાયું છે. કિસાન સંઘ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, કૃષિમંત્રી રાઘવજી પટેલ સહિતના નેતાઓના ઘેર વિરોધ પ્રદર્શનનું રણશીંગુ ફૂંકવામાં આવ્યું છે. આંદોલનને પગલે કૃષિમંત્રી રાઘવજી પટેલના ધ્રોલના નિવાસસ્થાને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. દરમિયાન આમ આદમી પાર્ટીના ગુજરાત કિસાન પ્રદેશ સંગઠનના ઉપપ્રમુખ પરેશભાઈ ભંડેરી કૃષિમંત્રીને આવેદન પાઠવવા તેમના ઘેર પહોંચ્યા હતા, જેને પગલે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. જામનગર શહેરમાં રખડતા પશુઓની વિકરાળ સમસ્યાને પગલે તંત્ર દ્વારા ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદે ઘાસચારાનું વેચાણ કરનારાઓ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. કમિશનર વિજયકુમાર ખરાડીની સૂચનાથી એસ્ટેટ શાખા દ્વારા મિક કોલોની, સાધના કોલોની, આર્ય સમાજ રોડ, રણજીત સાગર વગેરે વિવિધ વિસ્તારોમાં ઘાસ વિક્રેતાઓ પાસેથી કુલ 170 મણ ઘાસ જપ્ત કરવામાં આવ્યું હતું. નાગરિકોને પણ ઘાસ ન ખરીદવા તથા જાહેરમાં ઘાસચારો ન નાખવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જામનગરના કાલાવડ નાકા બહાર બુરહાની પાર્કમાં શિરીનબેનની કરિયાણાની દુકાન આવેલ છે. તેમના બેંગ્લોર રહેતા બહેન અફસાનાબેન રોશનભાઈ યાદવ દુકાને બેઠા હતા ત્યારે ભૂરો કસાઈ નામનો શખ્સ પૂછ્યા વગર બિસ્કીટના પેકેટ ઉપાડી પૈસા આપ્યા વગર ચાલ્યો ગયો હતો. આ મુદ્દે ગર્ભવતી અફસાનાબેન, તેમના બહેન શિરીનબેન અને હુસેનભાઈ ભૂરા કસાઈના ઘરે પહોંચ્યા હતા ત્યારે ભૂરા કસાઈએ અફસાનાબેનને પેટમાં લાતો મારી લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. આ પછી અફસાનાબેનના ગર્ભમાં રહેલ 3 મહિનાના બાળકનું મૃત્યુ નિપજ્યું હતું. સારવાર માટે હોસ્પિટલ ખસેડાયેલા અફસાનાબેને ભૂરા કસાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. છોટી કાશી જામનગરમાં કૃષ્ણનગર વિસ્તારમાં મકવાણા સોસાયટીમાં આઝાદ ચોકમાં જય અંબે મિત્ર મંડળ દ્વારા સાર્વજનિક ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મિત્ર મંડળના સભ્યો તથા ભક્તો દ્વારા ભગવાન શ્રી ગણેશને પ્રસન્ન કરવા 21,000 લાડુનો મહાભોગ ધરાવવામાં આવ્યો હતો. ત્યાર પછી લાડુનું પ્રસાદરૂપે ભક્તોમાં વિતરણ કરવામાં આવ્યું હતું.